ये तो चार ने एक पांच, पांच ने बे सात, बराबर। तो आज जवाब आया है ना सो क्या भाई सरवाड़ो के वाले, तो सरवाड़ो सात सो त्रेपन, बराबर। आज जितने बीजो डालो सात एकम, एक एकम अने सात एकम, सात का एक उम्मीद ये तो आठ, छह दशक वत्ता नौ दशक, नौ अने छह कितना था एक पंद्र, पंद्र नौ पांच वधी एक, बराबर। प्रमा एक उम्मीद इतने चार, चार ने पांच नौ, बराबर। चार कितना अन्य जवाब चे नौ सौ अठावन। त्यार पछी अबे बाद बाकी नहीं लागू समझे सो आप अन्य सर्वाधिक ना दाखला वाता अबे आज है बाद बाकी तो जो बाद में बे एकम अने पांच एकम, बे एकम मतलब पांच एकम जैसे नहीं तो बाजू में क्या अपने दस को ले वो पढ़ से अने अहियन छे छह छे तो एक दस को ओछो करी एक अहियन ना से पांच अने एक दशक बराबर, एक दशक बराबर दस एकम, बराबर बाद में तो अहियन दस एकम बता बे एकम इतने अहियन फसे बार एकम। अबे बार एकम मतलब पांच जाए तो सात, चलो अबे पांच मांती बे जाए तो त्रण, सात मांती त्रण जाए तो चार। आ जवाब आयो बाद बाकी ने केनो बोला से बाद बाकी बराबर चार सो साढ़े तीन सौ जवाब पण तमे लखी सको ख्याल आयो बाद मित्रो। चलो अबे आगळ बीजो बाद बाकी नो दाखलो छे चार वत्ता आठ मोटा छे એટલે आठ मांथी चार जाए तो चार। आ तमने आवी गणतरी करता तमने धोरण 3 मां सीखी गया छो के आठ मोटा छे ने चार नाना छे तो सेली रीत छे चार पछी आठ गणो 5 6 7 8 કેટલા અંક આયા ચાર। ચલો હવે દશક ના સ્થાન માં 7 કરતા 5 કેવા છે નાના છે એટલે બાજુમાંથી દસકો લેતા અહીંયા આવશે 8 અને અહીંયા 15 5 કાપીને 15 તો 15 માંથી 7 બાદ કરો તો 7 પછીની સંખ્યા 15 સુધી ગણો 8 9 10 11 12 13 14 15 તો કેટલા આવશે 8 પછી 8 માંથી 3 જાય તો 5 આનો જવાબ આવે છે 584 અથવા બાદબાકી પણ તમે લખી શકો ખ્યાલ આવ્યો બાળમિત્રો મેં તમને આ બે સરવાળાના દાખલા સમજાવ્યા અને બે બાદબાકીના હવે આપણે ગુણાકારના દાખલા સમજીશું આ તમે ધોરણ 3 માં શીખ્યા છો તો અહીંયા 226 ગુણ્યા 3 એમ મન જાય બરાબર તો 3 નો ગુણ્યો બોલવાનો છે 3 6 18 1 પણ 8 18 તો 8 અહીંયા અને તો 1 વધી 3 2 6 6 માં 1 ઉમેરી એટલે 7 3 2 6 બરાબર એટલે આને શું કહેવાય ગુણાકાર અથવા જવાબ 678 ચલો બાકી તો હવે 128 ગુણ્યા 53 આ તમે થોડું ધ્યાનથી સમજજો આમ તો સહેલા છે જે રકમ હોય એને અહીં પહેલા એકમ એક જીરો મૂકી દેવાનું હવે અંદરના અંકથી ગુણાકારની શરૂઆત કરવાની 5 નો ગુણ્યો કરવાનો 8 સુધી 5 પીઠા 40 તો 40 નો 0 4 વધી 5 2 10 બરાબર 5 2 10 10 જે જવાબ આવ્યો એની માં 4 વધી આપણે ઉમેરવાનું છે એટલે 10 પછી 11 12 13 અને 14 તો 14 નો 4 વધી આવી 1 હવે 5 એકા 5 આ જે ગુણાકાર આવ્યો એમાં 1 વધી લખવાની 6 ચલો ઉપરના અંકનો ગુણાકાર 5 ને 128 જોડે ગુણી લીધો
ગુણ્યામાં 4 આવે છે એ તપાસો 2 1 2 2 2 4 તો સ્ટોપ થઈ જાવ ચલો 2 2 2 2 4 એટલે ભાગફળ અહીંયા ઉપર આવશે 2 અને અહીંયા આવશે 4 હવે અહીં આપણે બાદબાકી કરવા દેતા કે 4 નો ભાગાકાર થઈ ગયો 4 માંથી 4 જાય તો 0 હવે આ વાળો આવ્યો 8 8 નીચે લાયા એટલે કઈ સંખ્યા બની 0 ને 8 એટલે 8 નો આપણે ભાગાકાર કરવાનો છે તો એવી જ રીતે હવે બેનો પડ્યો આગળ બોલો કે 8 આવે છે 2 1 2 2 2 4 2 3 6 2 6 8 હા તો 4 ભાગફળ ઉપર આવશે અને 2 6 8 ચલો 8 માંથી 8 જાય તો 0 હવે કોને નીચે લાવવાના છે 6 ને બરાબર હવે નવી સંખ્યા કઈ બની આપણે 6 નો ભાગાકાર કરવાનો છે તો ફરી બેનો પડ્યો બોલો કે બેના ગણ્યામાં 6 આવે છે 2 1 2 2 3 હા તો 3 ભાગફળ અહીંયા મૂકતા 2 3 6 6 માંથી 6 જાય તો 0 હવે અહીંયા આપણી પાસે કોઈ સંખ્યા રહી નથી એટલે આપણો આ દાખલો પૂર્ણ આ ઉપર છે એ જવાબ કહેવાય અથવા એને ભાગફળ પણ કહેવાય ભાગફળ બરાબર 243 બાળ મિત્રો આ ફરી એકવાર આપણે ગુણાકારમાં જઈએ અને ગુણનફળ પણ કહેવાય જેમાં ભાગફળ કહેવાય એને ગુણનફળ પણ કહી શકાય ગુણાકાર જવાબ બરાબર આનો જવાબ છે 243 હવે 569 ભાગ્યા 12 12 બે અંકનો ભાગાકાર કરીએ તો 12 નો ગણ્યો બોલો 12 1 12 12 2 24 12 3 36 12 6 48 12 5 60 12 6 72 તો બાળ મિત્રો 12 12 5 60 56 કરતા 60 વધી જાય છે એટલે આપણે 5 ને ભાગફળમાં લઈશું નહીં 12 6 48 એટલે 4 ભાગફળ આવશે 48 અહીંયા આવશે હવે આપણે બાળ મિત્રો 48 માંથી 56 ને બાદ કરવાનું છે તો 49 50 51 52 53 54 55 અને 56 તો કઈ સંખ્યા મળી 8 હવે ઉપરથી ઉતાર્યા 9 એટલે નવી સંખ્યા મળી 89 તો 12 નો ગણ્યો બોલો તો 12 ના ગણ્યામાં 89 આવે છે 12 6 72 12 6 84 12 6 96 બરાબર બાળ મિત્રો તો 12 6 96 વધી જશે એટલે 12 6 84 વડે ભાગ ચાલશે બરાબર એટલે 7 ને આપણે ભાગફળ ગણતા અહીંયા આવશે 84 હવે 89 માંથી 84 બાદ કરવાના તો 85 86 87 88 89 કેટલા આયા 5 8 માંથી 8 જાય તો 0 બાળ મિત્રો હવે અહીંયા કોઈ સંખ્યા રહેતી નથી આપણો દાખલો પૂર્ણ થાય છે તો અને 47 ને શું કહેવાશે ભાગફળ અને આ જે 5 વચ્ચે એને શું કહેવાય શેષ તો બાળ મિત્રો મેં તમને આજે સંપૂર્ણ સંખ્યા જ્ઞાનનો અભ્યાસ કરાવી દીધો છે આવતીકાલથી આપણે નવા પીરિયડમાં પ્રકરણ 1 પીઠોની